स्वाध्याय 3.1 નો દાખલા નંબર 3, જેની રકમ છે એક દિવસે 2 કિગ્રા સફરજન અને 1 કિગ્રા દ્રાક્ષની કિંમત ટોટલ 160 રૂપિયા છે. બરાબર, 2 કિગ્રા સફરજન અને 1 કિગ્રા દ્રાક્ષની કિંમત 160 રૂપિયા છે અને 1 મહિના પછી 4 કિગ્રા સફરજન અને 2 કિગ્રા દ્રાક્ષની કિંમત 300 રૂપિયા છે. હવે આમાં પણ આપણે બેઝિક રીત અને ભૌમિતિક રીત દર્શાવવાની છે. બરાબર, પહેલાં આપણે કન્ડિશન લખી લઈએ. 2 કિગ્રા સફરજન અને 1 કિગ્રા દ્રાક્ષની કિંમત, તો પહેલાં આપણે ધારી લઈએ, ધારો કે સોરી પેન બદલી લો, ધારો કે સફરજનની કિંમત 100 રૂપિયા છે અને દ્રાક્ષની કિંમત 100 રૂપિયા છે. બરાબર, સફરજનની કિંમત 100 રૂપિયા અને દ્રાક્ષની કિંમત 100 રૂપિયા છે. હવે એણે શું કર્યું છે, 2 કિગ્રા સફરજન અને 1 કિગ્રા શું લીધી છે, દ્રાક્ષ લીધી છે, અને ટોટલ રૂપિયા કેટલા ચૂકવ્યા છે, 160 રૂપિયા. બરાબર, તો 2 કિગ્રા સફરજન 1 કિગ્રાનો ભાવ શું છે, અહીંયા લખજો 1 કિગ્રા. બરાબર, 1 કિગ્રા સફરજનનો અને 1 કિગ્રા દ્રાક્ષ. બરાબર, હવે 1 કિગ્રા સફરજનની કિંમત કેટલી, 100 રૂપિયા, અને આપણે લીધા છે કેટલા, 2 કિગ્રા, તો 2x લખી શકીએ. બરાબર, અને એવી જ રીતને 1 કિગ્રા દ્રાક્ષની કિંમત છે 100 રૂપિયા, અને આપણે લીધી છે પણ કેટલી, 1 કિગ્રા જ લીધી છે, તો 2x + y = ટોટલ રૂપિયા કેટલા ચૂકવ્યા, 160. તો સમીકરણ નંબર 1. કન્ડિશન નંબર 2 શું છે, કન્ડિશન નંબર 2 છે કે 1 મહિના પછી 4 કિગ્રા સફરજન અને 2 કિગ્રા દ્રાક્ષ. ઓકે, 4 કિગ્રા સફરજન અને 2 કિગ્રા દ્રાક્ષ. હવે 4 કિગ્રા સફરજન, તો 1 કિગ્રાની 1 હોય તો 4 કિગ્રાની કેટલી થાય, 4x. બરાબર, અને 2 કિગ્રા દ્રાક્ષ એટલે કેટલા થશે, 2y. ટોટલ રૂપિયા કેટલા ચૂકવ્યા છે, 300 રૂપિયા. ઓકે, તો બંને સમીકરણ અહીંયા આપણે મળી ગયા. હવે બંને સમીકરણના આપણે યામ મેળવશું, જોઈએ યામ એના આલેખ માટે શું મેળવવા પડશે, તમારે યામ મેળવવા પડશે. સૌથી પહેલાં આમાંથી જુઓ, તમે 2 કોમન કાઢી શકો છો. બરાબર, આમાંથી 2 કોમન કાઢો એટલે અહીંયા શું વધશે, 2xy બ્રેકેટમાં 2 આવશે, 2 કોમન કાઢ્યા એટલે 300. બરાબર, 2 નીચે જવા દો, 2x + y = 150. ઓકે, 300/2 એટલે કેટલા આવશે, 150. બરાબર, તો આ સમીકરણ નંબર 3 થઈ ગયું. હવે તમે જોઈ શકો છો કે a1/a2 અને b1/b2નો ગુણોત્તર શું છે, સમાન છે. a1/a2 અને b1/b2નો ગુણોત્તર કેવો છે, સમાન છે, અને c1/c2નો ગુણોત્તર સમાન નથી. તો મેં તમને લેક્ચર નંબર 1માં શીખવાડેલું હતું કે જ્યારે a1/a2 = b1/b2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ c1/c2 હોય ત્યારે આલેખ કેવો મળશે, તમને સમાંતર મળશે. બરાબર, 2 સમાંતર લાઇન મળશે, અને 2 સમાંતર લાઇન મળે ત્યારે તેનું છેદ બિંદુ મળે નહીં. ચલો આનો આપણે આલેખ જોઈએ. આપણે આમાં વાય કરતા કરીએ તો શું આવશે, y = સમીકરણ નંબર 1માં વાય કરતા કરીએ તો શું આવશે, 160 - 2x. બરાબર, હવે એવી જ રીતના સમીકરણ નંબર 3માં વાયને કરતા કરીએ તો આવું આવશે, 150 - 2x. હવે આપણે 2 બોક્સ બનાવી દઈએ. બરાબર, તો 2 બોક્સ બનાવીએ આપણે, આ રીતના 2 બોક્સ બનાવી દીધા, જ્યાં આપણે સમીકરણ નંબર 1 અને 2ના યામ લખશું. બરાબર, આલેખ માટે તો અહીંયા જોઈ શકો છો તમે, x અને y. બરાબર, x = 0 લઈએ, તો x = શું લ્યો, 0. તો અહીંયા 0 મૂકો તો 2 × 0 એટલે કેટલા આવવાના છે, 0 જ આવવાના છે. બરાબર, અને 160માંથી 0 જાય તો પહેલો જવાબ શું આવશે, 0 અને 160. બરાબર, અહીંયા x ની જગ્યાએ મેં ફક્ત શું મૂક્યું છે, 0 મૂક્યું છે. બરાબર, હવે એવી જ રીતે હું x ની જગ્યાએ શું મૂકું, ધારો કે
दस मूकी दो बराबर, एक्स की जगह मूकू हूँ दस बराबर, एक्स की जगह मूक्या मैं दस, पर आप सौ सौ रेंज चाले जाए तो दस नहीं परंतु पचास मूकू बराबर, पचास एक्स की जगह मैं मूक्या पचास तो सौ आवशे, एक सौ दस आवशे, पचास दू सौ, पचास दू सौ आ रीतना थशे, एक सौ साठ बे गुणिया पचास एटले पचास दू सौ बराबर, तो एक सौ साठ माइनस सौ एटले जवाब आवशे साठ, तो ज्यारे पचास लईए त्यारे जवाब सौ आवशे साठ बराबर, ओके। એવી જ રીતના અહીંયા વાત કરીએ, ઝીરોથી સ્ટાર્ટ કરો એક આમ તો એવું જ વિચારી લેવાનું ઝીરો બરાબર, ચલો અહીંયા પણ ઝીરો મૂકીએ એટલે કેટલો આવશે, પહેલો આમ તો એકસો પચાસ જ આવશે બરાબર। હવે બીજો વિચારીએ આપણે, ધારો કે પચાસ મૂકો તમે બરાબર, તો શું આવશે, પચાસ મૂકો એટલે પચાસ દુ સો, દોઢસોમાંથી પચાસ જાય એટલે કે એકસો પચાસમાંથી સો જાય તો કેટલા વધશે, પચાસ, તો અહીંયા જવાબ આવશે पचास, तमें लीधा तो अहीं पण पचास ज आवशे बराबर। तो हवे ग्राफ लई लईए आपणे, हवे तमने पहेलाथी ज खबर छे के ग्राफ केवो मळवानो छे, तमने समांतर मळशे बराबर। हवे बधाय प्लस ज छे तो माइनस आम बनावानी जरूरत नथी, आ एक्स अक्ष छे आ वाय अक्ष छे, અહીંયા આપણે દસ દસનો ડિફરન્સ રાખી શકીએ, દસ દસ અથવા તો વીસ વીસનો રાખી દઈએ, કોઈ પ્રોબ્લેમ નથી, વીસ વીસનો રાખીએ બરાબર, વીસ ચાલીસ પચાસ, સોરી વીસ ચાલીસ સાઠ એંસી સો, એકસો વીસ, એકસો ચાલીસ અને એકસો સાઠ, ઓકે એકસો સાઠ જ છે મેક્સિમમ નંબર બરાબર। ચલો અહીંયા પણ વીસ ચાલીસ સાઠ એંસી સો, એકસો વીસ, એકસો ચાલીસ અને એકસો સાઠ, અહીંયા પ્રમાણમાં આમ લખી દેવાનું, એક્સ અક્ષ ઉપર શું છે પ્રમાણમાં, કે એક્સ અક્ષ ઉપર એક સેન્ટીમીટર બરાબર કેટલા છે, એક સેન્ટીમીટર બરાબર વીસ છે, વીસ એકમ બરાબર, વીસ એકમ, એવી રીતના વાય અક્ષ ઉપર શું થશે, એક સેન્ટીમીટર બરાબર પણ વીસ, બંનેમાં વીસ જ લીધું છે બરાબર આપણે, વીસ એકમ। ચલો અહીંયા આમ પ્રમાણે જોઈએ, પહેલાં જે ઝીરો અને એકસો સાઠ બરાબર, તો આ ઝીરો અહીંયા તો ઝીરો હશે બરાબર, અહીંયા શું હશે, ઝીરો, ઝીરો અને એકસો સાઠ, તો પહેલો આમ તમને આ મળી ગયો બરાબર, ઝીરો અને એકસો બરાબર। બીજો યામ છે પચાસ અને સાઠ, તો પચાસ ક્યાં આવશે, ચાલીસ અને સાઠની વચ્ચે આવશે બરાબર, પચાસ આવશે ચાલીસ અને સાઠની વચ્ચે, એટલે અહીંયા આવશે, સોરી પચાસ ચાલીસ અને સાઠની વચ્ચે મતલબ અહીંયા બરાબર, અને સાઠ અહીંયા છે બરાબર, મતલબ આ તમને અહીંયા મળશે આ રીતનો, તો અહીંયા યામ મળ્યા ના પચાસ અને સાઠ બરાબર, તો આ લાઈન આવી રીતના જશે, તમે સ્કેલ માપની મદદથી કરી શકો છો, સ્કેલની મદદથી કરજો તમે બરાબર। હવે આપણે બીજાના જોઈ લઈએ, અહીંયા ઝીરો લીધું ત્યારે કેટલા મળે છે, એકસો પચાસ, તો જોઈ લઈએ અહીંયા એકસો પચાસ છે બરાબર, અને આ ઝીરો છે, અને અહીંયા પચાસના પચાસ જ મળે છે બરાબર, પચાસ ક્યાં આવશે તમારા, અહીંયા આવશે બરાબર, અને આ પચાસ આવશે અહીંયા બરાબર, ઓકે, એટલે અહીંયા તમને યામ મળશે પચાસ પચાસ બરાબર, અને અહીંયા મળશે યામ તમને ઝીરો અને એકસો પચાસ બરાબર। તો તમે જોઈ શકો છો કે લાઈન કેવી મળે છે તમને, સમાંતર, જે એકાબીજાને ક્યારેય ટચ કરશે નહીં, છેદશે નહીં બરાબર, તો આના યામ કોઈ દિવસ તમને મળશે, આનો ઉકેલ તમને મળશે નહીં, કારણ કે આ બંને રેખાઓ એકાબીજાને છેદતી નથી। તો આ તો સ્વાધ્યાય 3.1નો ત્રીજો દાખલો, અહીંયા આપણે સ્વાધ્યાય 3.1ના ત્રણેય દાખલા કરાવી દીધા છે, તો અહીંયા આપણું સ્વાધ્યાય 3.1 ખતમ।
હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.2 ની શરૂઆત કરશું.